કોરોનાને કારણે અવસાન પામેલા કોંગ્રેસના નેતા અને અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શેખના મોત ઉપર નવસારીના યુવાને સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણી યુવાનને ભારે પડી છે। કોરોના મહામારીના સમયમાં સોશિયલ મીડિયામાં કરેલી શાંતિ હોળવાઈ એવી પોસ્ટને પગલે નવસારી ટાઉન પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી। કોરોના મહામારીમાં ગુજરાતનો અમદાવાદ હોટસ્પોટ બન્યો છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ કોરોના સંક્રમણના શિકાર બન્યા હતા અને તેઓ કોરોનાને કારણે અવસાન પામ્યા હતા। દરમિયાન નવસારીના ગલખડી વિસ્તારના 29 વર્ષીય ગોપાલ ભગીરથ પ્રજાપતિએ ગુરુવારે પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર કોંગી કોર્પોરેટર બદરુદ્દીન શેખને ટાંકીને શાંતિ દોહરવાય તેવી આપત્તિજનક પોસ્ટ મૂકી હતી, જેનો નવસારી કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવી નવસારી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાને ઈમેલના માધ્યમથી ફરિયાદ કરી હતી, જેને ધ્યાને લઈ નવસારી ટાઉન પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ગોપાલ પ્રજાપતિને શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન મરેલી બાતમીના આધારે શોધી કાઢ્યો હતો। આરોપી ગોપાલ સામે જાહેર શાંતિનો ભંગ કરવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગઈ તારીખ 30/4/2020 ફેસબુક ઉપર અમદાવાદના કોર્પોરેટર શ્રી બદરુદ્દીન શેખના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા સંદર્ભે ગેલખડીના રહેવાસી ગોપાલભાઈ ભગીરથ પ્રજાપતિ નાઓએ એક વાંધાજનક ટિપ્પણી ભરી પોસ્ટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી, જે પોસ્ટ અત્રેના ધ્યાન ઉપર આવતા તુરંત ટાઉન PI શ્રી મયુર પટેલને તે અંગે કાયદેસરની કાર્યવાહી જણાવતા તેમણે આ ઇસમને શોધી કાઢી તેની વિરુદ્ધ આ જે કોમી લાગણી ઉશ્કેરાય અને તે રીતેની ટિપ્પણી કરવા બદલનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરેલ છે। આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ PI મયુર પટેલ નાઓ કરી રહેલ છે।